આજે આપણે કાટકોણ ત્રિકોણ અને તેમાં પાયથાગોરસના ગુણધર્મ વિશે જોઈશું અહીં એક કાટકોણ ત્રિકોણ આપેલ છે જેમાં તેના કર્ણની લંબાઈ એ એકમ એક પાયાની લંબાઈ બી એકમ અને બીજા પાયાની લંબાઈ સી એકમ આપેલ છે હવે પાયથાગોરસના ગુણધર્મની ચકાસણી માટે આ ત્રિકોણની આપણે આઠ નકલ તૈયાર કરીશું અહીં તમે જોઈ શકો છો કે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નકલ તૈયાર કરી છે હવે આ આઠ નકલને આપણે ચોરસની અંદર ગોઠવીને પાયથાગોરસના ગુણધર્મની ચકાસણી કરીશું બે એક સમાન લંબાઈના ચોરસ લઈશું દરેક ચોરસની લંબાઈ અગાઉના ત્રિકોણના બે પાયાના લંબાઈના સરવાળા જેટલો એટલે કે બી વત્તા સી જેટલો થશે જે તમે અહીં નિહાળી શકો છો હવે ડાબી તરફના ચોરસમાં જે આઠ નકલ તૈયાર કરી છે ત્રિકોણની તેમાંથી એક બે ત્રણ અને ચાર ત્રિકોણને અહીં દર્શાવ્યા પ્રમાણે ગોઠવીશું આમ જોતા આપણને વચ્ચેનો ભાગ જે વાદળી રંગથી દર્શાવે છે તે ખાલી રહેશે જમણી તરફ બાકીના ચાર ટુકડા પાંચ છ સાત અને આઠ અહીં દર્શાવ્યા પ્રમાણે ગોઠવીએ તો તેમાં ઉપરની તરફ એક નાનકડો ચોરસ અને નીચેની તરફ મોટો ચોરસ ખાલી રહે છે આમ બંને ચોરસમાં ત્રિકોણની આઠ નકલ ગોઠવતા ડાબી તરફના ચોરસમાં એ લંબાઈ ધરાવતો ચોરસ એટલે કે એનો વર્ગ ખાલી રહેશે જ્યારે જમણી તરફના ચોરસમાં બી લંબાઈ ધરાવતો ચોરસ એટલે કે બીનો વર્ગ તથા સી લંબાઈ ધરાવતો ચોરસ એટલે કે સીનો વર્ગ ખાલી રહે છે આમ આપણે કહી શકીએ કે એક સરખા માપ ધરાવતા આઠ ત્રિકોણની બે અલગ અલગ ચોરસમાં ગોઠવણી કરતાં ડાબી તરફ એનો વર્ગ ખાલી રહે છે અને તેટલા જ માપમાં જમણી તરફના ચોરસમાં બીનો વર્ગ અને સિનો વર્ગ એટલે કે બીનો વર્ગ વત્તા સિનો વર્ગ જેટલો ભાગ ખાલી રહે છે એટલે કે એટલું ક્ષેત્રફળ બાકી રહે છે આમ અહીં જોઈ શકાય છે કે લાલ રંગથી દર્શાવેલ ભાગ એનો વર્ગ દર્શાવે છે અને જમણી તરફ જોઈએ તો બીનો વર્ગ અને સીનો વર્ગ આમ કહી શકાય કે એના વર્ગ અને બીનો વર્ગ વત્તા સિંનો વર્ગ બંને સમાન થશે માટે એનો વર્ગ બરાબર બીનો વર્ગ વત્તા સિંનો વર્ગ જે પાયથાગોરસનો ગુણધર્મ દર્શાવે છે પાયથાગોરસના ગુણધર્મને બીજી રીતે ચકાસીએ અહીં એક ત્રિકોણ આપેલ છે અને તેની ત્રણ બાજુઓમાં કર્ણની લંબાઈ જેટલા માપનો ચોરસ જે લાલ રંગથી દર્શાવેલ છે એક પાયો જેની લંબાઈ જેટલા ચોરસને વાદળી રંગથી દર્શાવેલ છે અને બીજા પાયાની લંબાઈ જેટલા ચોરસને પીળા રંગથી દર્શાવેલ છે હવે વાદળી રંગના ચોરસની લંબાઈ ધારો કે ત્રણ એકમ લઈએ પીળા રંગના ચોરસની લંબાઈ ચાર એકમ લઈએ અને આમ પાયથાગોરસના ગુણધર્મો પ્રમાણે કર્ણનું માપ પાંચ એકમ મળશે તો આપણે ચકાસીએ કે કર્ણની લંબાઈ પરનો ચોરસ એ પાયાની લંબાઈ પરના ચોરસના સરવાળા જેટલો થાય છે કે નહીં સૌપ્રથમ આપણી સામે વાદળી રંગનો ચોરસ કે જેની લંબાઈ ત્રણ એકમ છે તેમાં એકમ લંબાઈ ધરાવતા ચોરસ કુલ નવ ચોરસ આપણે તેમાં ગોઠવી શકીએ જે તમે નિહાળ્યું સાથે સાથે ચાર એકમ લંબાઈનો ચોરસ કે જે પીળા રંગથી દર્શાવ્યો હતો તેમાં એક એકમ લંબાઈ ધરાવતા કુલ સોળ ચોરસ આપણે દર્શાવી શકીએ હવે જોઈએ કે કર્ણ પરનો ચોરસ કે જેની લંબાઈ પાંચ એકમ હતી તેમાં આ બંને ચોરસમાં ગોઠવેલા એકમ લંબાઈના ચોરસ બંધ બેસતા આવે છે કે નહીં અહીં કર્ણ પરનો જે લાલ રંગનો ચોરસ હતો તેમાં આપણે ચકાસીએ કે બંને પાયા પરની લંબાઈના ચોરસ પરના એક એકમ લંબાઈના ચોરસ અહીં ગોઠવાય છે કે નહીં સૌપ્રથમ એક ચોરસ ગોઠવીએ છીએ વાદળી રંગના ચોરસમાંથી એક ચોરસ ઉઠાવીને આપણે લાલ રંગના ચોરસમાં ગોઠવીએ છીએ આ જ રીતે ક્રમશઃ ગોઠવણી કરતા જોઈ શકાય છે કે વારાફરથી લાલ રંગના ચોરસમાં એક એકમ લંબાઈ ધરાવતા ચોરસની ગોઠવણી કરતા જઈએ છીએ તો બંને વાદળી રંગનો ચોરસ અને પીળા રંગના ચોરસના કુલ એક એકમ લંબાઈના ચોરસ એટલે કે પચીસ ચોરસ લાલ રંગના એટલે કે કર્ણ જેટલી લંબાઈ ધરાવતા ચોરસમાં બંધ બેસતા આવે છે આથી કહી શકાય કે ત્રણનો વર્ગ વત્તા ચારનો વર્ગ બરાબર પાંચનો વર્ગ અહીં પણ પાયથાગોરસનો નિયમ જોઈ શકાય છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય છે હવે પાયથાગોરસના ગુણધર્મનો વ્યવહારુ દાખલામાં ઉપયોગ કરીએ પંદર મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી બાર મીટર ઊંચી બારી સુધી પહોંચે છે નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર આપણે શોધવાનું છે જેને અહીં આપણે એ કહીએ છીએ હવે દિવાલ પર નિસળણી ટેકવતા નિસણીની લંબાઈ પંદર મીટર છે અને નિસરણી દિવાલ પર આવેલી બાર મીટર ઊંચી બારી સુધી પહોંચે છે આપણે દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર એટલે કે એ શોધવાનું છે તેનો ઉકેલ મેળવીએ તો અહીં આકૃતિમાં પાયથાગોરસ મુજબ કર્ણ એટલે કે નિસરણી જેની લંબાઈ પંદર મીટર છે તે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થશે માટે પંદરનો વર્ગ બરાબર બારનો વર્ગ વધતા એનો વર્ગ માટે બસો પચીસ બરાબર એકસો ચુમ્માળીસ વધતા એનો વર્ગ માટે બસો પચીસમાંથી એકસો ચુમ્માળીસ બાદ થશે જે આપણને એના વર્ગ જેટલી કિંમત આપશે માટે એનો વર્ગની કિંમત 81 મળશે માટે કહી શકાય કે એ બરાબર નવ મીટર મળશે માટે નિસરણીનું દિવાલથી અંતર નવ મીટર છે